સુપ્રભાત બાળકો, સંત કૃપા વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બાળકો? મજામાં છો ને? આપણે આગળના વિડીયોમાં વણાંકો શીખી ગયા. ઊભી રેખા, આડી રેખા, ત્રાસી રેખા, ગોળ વણાંકો. હવે આપણે આજે અંક લખવાનું શરૂ કરીશું અને આજે એકડે એક અંક શીખવાનું છે. તો પેજ નંબર 11 ઉપર આપણે અંક શીખવાનો છે. એકડે એક. તો ચાલો બાળકો, આજે આપણે અંક લખતા શીખીશું. બાળકો, આપણે અહીં ચિત્ર જોવાનું છે. તો અહીં જોશું કે સ્ત્રી છે. તો સ્ત્રીનું ચિત્ર કેટલા છે? એક જ સ્ત્રી છે. પછી છે ઘડિયાળ. તો ઘડિયાળ કેટલા છે? એક. પછી અહીં કૂતરાનું ચિત્ર આપેલું છે. તો કૂતરા કેટલા છે? એક જ કૂતરો છે. પછી છે સોફો. તો સોફા કેટલા છે? એક જ છે. અને બોલ છે. તો બોલ પણ કેટલા છે? એક જ છે. તો આપણે છે બોલો અને લખો. તો અહીં બોક્સમાં અંક એક આપેલું છે. તો આપણે ટપકાની મદદથી ઘૂંટીશું અને ઉપરનું ચિત્ર જુઓ અને ગણો. તો આપણે ઉપરનું ચિત્ર હમણાં જોયું. તો સ્ત્રી છે એ કેટલી છે? એક જ છે. તો આપણે અહીં એક લખવાનું છે. તો ટપકાની મદદથી આપણે એકડે એક બોલતા જાશું અને લખતા જાશું. આપણે વણાંકમાં બાળકો ગોળ શીખી ગયા અને આડી લીટી પણ શીખી ગયા. તો એની મદદથી આપણે આજે એકડે એક અંક શીખીશું. તો બોલતા જાશું અને લખતા જાશું. પછી અહીં છે ઘડિયાળ. તો ઉપર જોયું ઘડિયાળ કેટલા છે? એક. તો આપણે અહીં એક અંક લખવાનું છે. પછી છે કૂતરાનું ચિત્ર આપેલું છે. તો કેટલા છે? એક જ કૂતરો છે. પછી છે સોફો. તો સોફા કેટલા છે? એક જ છે. પછી છે બોલ. તો બોલ કેટલા છે? એક. તો અહીં પણ આપણે એકડે એક ઘૂંટવાનું છે. અને પછી અહીં આપણી રીતે ઘૂંટી લીધા પછી એકડે એક અંક લખવાનું છે. તો બોલતા જાશું અને લખતા જાશું. એકડે એક, એકડે એક, એકડે એક, એકડે એક. બાળકો, આપણે આગળ વણાંકો શીખી ગયા છીએ. તો હવે આપણે અંક લખવાનું સરળ બને તો આપણે એકડે એક અંક લખતા જાશું અને બોલતા જાશું. તો બાળકો, અહીં એકડે એક અંક તમને અહીં પૂર્ણ કરવાનું છે. બાળકો, એકડે એક અંક આપણે શીખી ગયા. હવે એકડે એક પછી શું આવે? બગડે બે. તો આપણે બગડે બે અંક શીખીશું. અહીં ચિત્ર જોશું, બગડે બે શીખશું અને અહીંયાની ચિત્ર જોશું. તો અહીં ચિત્ર આપેલા છે. તો અહીંયા જોશું કે પ્રથમ ચિત્ર આપેલું છે, બે પુરુષ દેખાય છે. કેટલા છે? તો એક અને બે. અહીં ચિત્ર જુઓ, ઉપરનું ચિત્ર જુઓ અને ગણો. તો અહીં બે પુરુષ છે એટલા માટે અહીં બે લખેલા છે. પછી અહીં જોશું ઘર કેટલા છે બાળકો? એક અને આ બે. તો અહીં જોશું અહીં કેટલા છે? એક અને આ બે. પછી છે બાળકો, અહીં ઝાડ આપેલા છે. તો આપણે ગણશું, એક અને આ બે. કેટલા છે?
બે, એક પછી બે, તો અહીંયા એક અને બે. પછી ગાય છે, તો ગાય કેટલી છે? એક અને આ બે, તો અહીં એક અને આ બે. પછી પાણીની ડોલ ભરેલી છે, કેટલી છે? બે, એક અને આ બે. એકડે એક, બગડે બે, બે છે. તો આપણે પહેલાં અહીં ટપકાની મદદથી અંકને ઘૂંટીશું અને બોલતા જઈશું. બગડે બે, બગડે બે, બોલતા જઈશું અને સાથે સાથે ઘૂંટતા જઈશું. તો બોલવાથી આપણે વધારે ખ્યાલ આવે છે અને શીખી શકીએ છીએ આપણે. તો અહીં બોક્સમાં બે આપેલા છે, તો આપણે પહેલાં તો ઘૂંટીશું. આપણે આગળ વણાકો શીખી ગયા છીએ આગળના વિડીયોમાં. તો આ ગોળ વણાકની મદદથી આપણે, અડધું ગોળ છે તો એના લીધે આપણે બગડે બે અંક લખવામાં સરળ થાય. તો બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે. હવે ટપકાની મદદથી આપણે બાળકો ઘૂંટી લીધું. હવે આપણી જાતે અહીં બોક્સમાં લખવાનું છે અને સાથે સાથે બોલવાનું પણ છે. બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે. તો બાળકો આગળ આપણે એકડે એક અંક શીખ્યા અને બીજો બગડે બે અંક શીખ્યા. તો તમે પણ તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં લખી અને મૂકવાનું છે. અસ્તુ.